નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. હાલ તો મોંઘવારીની કઢાઈમાં તેલ પણ ઉકળી રહ્યા છે. એક તરફ છે દિવાળી અને બેસતા વર્ષ જેવા મોટા તહેવારો કે જેમાં ગૃહિણીઓ જાત જાતના નાસ્તા તેમજ મિષ્ટાનો બનાવતી હોય છે, ત્યારે હવે આવામાં જ આ નાસ્તા બનાવવામાં સૌથી વધારે જરૂર પડતી હોય તેવા તેલના ભાવમાં જ ભડાકો થયો છે. જે હા, સમાચાર એવા મળી રહ્યા છે કે દિવાળી ટાણે જ કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ખાસ તો સરકારે 30% જેટલી આયાત ડ્યુટી લગાવતા તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 2 મહિનામાં તેલના ભાવમાં 15 લિટરના ડબ્બામાં 500 થી લઈને 1000 રૂપિયા સુધીનો વધારો થયો છે. દિવાળીના તહેવારો સમયે દરેક ઘરમાં નાસ્તા બનાવવા માટે તેલની જરૂર પડતી હોય છે, ત્યારે આટલું મોંઘું તેલ કેમ લેવું તે દરેક મધ્યમ વર્ગીય ગૃહિણીને પજવતો પ્રશ્ન બની ગયો છે. વર્તમાન તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સમાચાર એવા મળી રહ્યા છે કે છેલ્લા 1 મહિનામાં પામ ઓઇલના ભાવમાં 37% વધારો થયો છે અને આના કારણે સ્થાનિક બજેટને પણ અસર થઈ છે. તો આ ઉપરાંત નાસ્તા તૈયાર કરવા માટે તેલનો ઉપયોગ કરતી રેસ્ટોરન્ટ, હોટલ તેમજ મીઠાઈની દુકાનોની કિંમતમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે ઘરોમાં વપરાતા સરસવના તેલના ભાવમાં સમાન સમયગાળામાં 29% વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ આ ખાદ્ય તેલની કિંમતોમાં જે વધારો થયો છે ત્યારે થયો જ્યારે શાકભાજી અને ખાદ્ય ચીજ વસ્તુઓના ઊંચા ભાવને કારણે રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 5.5%ના 9 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, જેના બાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત ઘટી છે. તો ગયા મહિને જ સરકારે ક્રૂડ ઓઇલ, સોયાબીન, પામ તેમજ સનફ્લાવર ઓઇલ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી હતી અને આના કારણે ભાવમાં વધારો થયો હતો. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે 14 સપ્ટેમ્બરથી ક્રૂડ પામ, સોયાબીન તેમજ સનફ્લાવર ઓઇલ પર આયાત ડ્યુટી 5.5%થી વધારી 27.5% અને રિફાઇન્ડ ખાદ્ય તેલ પર 13.7%થી વધારીને 35.7% કરવામાં આવી હતી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.